ચાલો આપણે બે બાબત વિશે વિચારીએ કે જે આપણે આખા ભૂમિતિમાં બધે જ જોઈશું અને ખરેખર ગણિતમાં પણ પ્રથમ બાબત એ લંબ છે. સામાન્ય રીતે લોકો લંબ વિશે ચર્ચા કરતા હોય છે. લંબ રેખાઓ અને સમાંતર રેખાઓ. તેથી લંબ રેખાઓ એ એવી બે રેખાઓ છે જે કાટખૂણે છેદે છે. હું શું કહેવા માંગુ છું તે સમજીએ. ચાલો આ એક રેખા છે અને આ બીજી રેખા છે. આપણે કહીશું કે આ રેખાઓ જો કાટખૂણે છેદતી હશે તો તેઓ લંબ રેખાઓ હશે. તેઓ ખરેખર કાટખૂણે છેદે છે. આ બાબત મુજબ તેઓ કાટખૂણે છેદે છે અને આ ખૂણાઓ આ બે રેખાઓની વચ્ચે રચાય છે જે 90° છે. જો આ પૈકી એક પણ ખૂણો 90° હોય તો બાકીના બધા જ ખૂણાઓ 90° થાય. તેથી જો આ ખૂણો 90° થાય તો આ બંને રેખાઓ લંબ રેખાઓ થાય. જો આ ખૂણો 90° હોય, આ ખૂણો પણ 90°, આ ખૂણો પણ 90° અને આ ખૂણો પણ 90° જ થાય. એટલે કે કોઈ પણ એક ખૂણો 90° હશે તો બાકીના બધા જ ખૂણાઓ 90° થશે અને તેથી આ રેખાઓ લંબ રેખાઓ છે. હવે જો આપણી પાસે બે રેખાઓ દ્વિપરિમાણીય સમતલમાં હોય, જેમ કે કોઈ કાગળ કે પડદા પરની રેખાઓ કે જે ક્યારેય એકબીજાને છેદતી નથી અને સરખા અંતર પર જ રહે છે, તો તેઓ સમાંતર રેખાઓ થાય. ચાલો આપણી પાસે આ એક રેખા છે અને આ બીજી રેખા છે. આપણે અહીં તેને આ રીતે દોરી છે જે ક્યારેય એકબીજાને છેદતી નથી અને બંને એક જ સરખી દિશામાં આગળ વધે છે, પરંતુ તેઓ એકબીજાથી થોડી અલગ છે એટલે કે છૂટી છે. તેથી આ રેખાઓ સમાંતર રેખાઓ છે. હવે જો આપણી પાસે બે રેખાઓ હોય અને તેઓ છેદતી હોય પરંતુ કાટખૂણે છેદતી ન હોય, તો ચાલો મારી પાસે આ એક રેખા છે અને આ બીજી રેખા છે જે સ્પષ્ટ રૂપે કાટખૂણે છેદતી નથી. તેથી આપણે કહી શકીએ કે આ રેખાઓ લંબ પણ નથી અને સમાંતર પણ નથી. આ રેખાઓ ફક્ત એકબીજાને છેદે છે.